નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જરોલી ગામે બુલેટ ટ્રેન ટનલ ના આખરી એન્ટ્રન્સ ને એક્સપ્લોઝિવ ની મદદથી બ્રેક થ્રુ કરવામાં આવ્યું. પાલી હિલ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ અને એટીપી પ્લાન્ટ નો વિવાદ વકર્યો, સ્થાનિકોએ કામ અટકાવ્યું. સેલવાસમાં બેદરકાર કાર ચાલકે બે વાહનોને ટક્કર મારી કારને એટીએમ મશીનની કેબિનમાં ઘુસાડી. દમણ પહોંચેલી બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રાનું નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હવે સમાચારો જોઈએ વિગતવાર. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે અંગે ચીફ ઓફિસરે નિરીક્ષણ પણ કર્યું હતું. ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કાર્યરત છે, જે પ્રોજેક્ટ હેઠળ વલસાડ જિલ્લાનું જરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ પામ્યું છે. કેમ કે અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે અંગે NHSRCLના ચીફ પ્રોજેક્ટ મેનેજર સત્યપ્રકાશ મિત્તલ સહિતની ટીમે જરોલી ખાતે આવી ટનલનું નિરીક્ષણ કર્યું હતું. તેમની હાજરીમાં જ સુરંગના આખરી આરપારના એન્ટ્રન્સને એક્સપ્લોઝિવની મદદથી બ્રેક થ્રુ કરવામાં આવ્યું હતું. હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ વલસાડ જિલ્લો અનેક સીમા ચિહ્નો અંકિત કરવાના છે, કારણ કે ટ્રેન પ્રોજેક્ટ હેઠળ વાપી ગુજરાતનું અમદાવાદ મુંબઈ રૂટનું છેલ્લું તો મુંબઈ અમદાવાદ રૂટનું પ્રથમ ટ્રેન સ્ટેશન હશે. એ જ રીતે અમદાવાદ બાદ તે ગુજરાતનું સૌથી લાંબુ અંદાજિત 200 મીટરનું સ્ટેશન હશે. તો આ જિલ્લાની જ દમણગંગા, પાર, કોલ્લક જેવી બારે માસ વહેતી નદીઓ પર બનાવેલ બ્રિજ પરથી ટ્રેન પસાર થશે, જે જરોલી ગામની પર્વતીય ટનલ મારફતે બંને તરફ મુંબઈ ટુ અમદાવાદનો પ્રવાસ પૂર્ણ કરશે. સૂચિત હાઈસ્પીડ રેલ કોરિડોર મુંબઈમાં થાણે ક્રિકમાંથી પસાર થશે. આ વિસ્તાર ફ્લેમિંગો અને નજીકના મેંગ્રોવ્સ માટે સંરક્ષિત અભયારણ્ય હોવાથી રેલવે ટ્રેક ટનલ દ્વારા દરિયાની અંદર બનાવવામાં આવશે, જેથી હાલની ઇકોસિસ્ટમને કોઈ ખલેલ ન પહોંચે. આ ટનલ ભારતની સૌથી લાંબી રેલ પરિવહન સાથે પ્રથમ અંડરસી ટનલ હશે. ટનલ 13.2 મીટર વ્યાસ ધરાવતી એક જ ટ્યુબ હશે, જે વિવિધ વિભાગોમાં NATM અને TBN બંને પદ્ધતિઓ દ્વારા ચલાવવામાં આવશે. હાઈસ્પીડ બુલેટ ટ્રેનના કુલ 508.9 કિલોમીટરના અંતરમાંથી 460.3 કિલોમીટર વાયાડક્ટ હશે, 9.22 કિલોમીટર પુલો પર 25.87 કિલોમીટર ટનલ મારફતે, જેમાં 7 કિલોમીટર લાંબી અંડરસી ટનલ અને 12.9 કિલોમીટરનો રૂટ જમીનની નીચે કે પહાડમાંથી બનાવવામાં આવી રહ્યો છે. ये जो टनल आप देख रहे हैं, ये गुजरात स्टेट का बुलेट ट्रेन प्रोजेक्ट का एकमात्र टनल है जिसका आज हमने ब्रेक थ्रू कर दिया. तो आप ये कह सकते हैं कि गुजरात से महाराष्ट्र का ये एक लिंक बन गया. अगर जिस एंड पे हम खड़े हैं गुजरात स्टेट है, और इसका अगर दूसरे एंड पे आप चले जाएंगे तो महाराष्ट्र स्टेट शुरू हो जाएगा. शुरू में जब हमने टनल का काम शुरू किया था, इसमें एक्सप्लोसिव जो आपको टनल के अंदर जो रॉक्स वगैरह जो तोड़ने का काम होता है, उसके लिए जो एक्सप्लोसिव यूज़ में लिया जाता है, तो लेटेस्ट टेक्नोलॉजी, जो एडवांस टेक्नोलॉजी है, उसको हमने इसमें यूज़ में लिया गया. जो डिटोनेट जो एक्सप्लोसिव है, वो हमने इमल्सन बेस जो जेल टाइप जो एक्सप्लोसिव है वो यूज़ में लिया गया, जिसको डिटोनेटर के थ्रू डिटोनेट करते थे, और उसमें जो सिग्नल है वो आपकी शॉक ट्यूब के थ्रू जाता था, जो कि नॉन इलेक्ट्रिक बेस आपका सिग्नलिंग टाइप है. एक्सप्लोसिव के लिए जो गवर्नमेंट ऑफ इंडिया द्वारा जो ऑथराइज जो एजेंसी होती है, जो जिस पर्सन को इस काम के लिए कॉम्पिटेंट माना जाता है और सर्टिफिकेट इशू होता है, उन्हीं लोगों को हमने यहाँ डेपूट किया गया एक्सप्लोसिव के लिए. हमने ये भी ध्यान रखा कि आसपास का जो हैबिटेट एरिया है, पब्लिक को इनकन्वीनियंस ना हो इसके कारण. तो रात में हमने एक्सप्लोसिव का कोई काम नहीं किया गया, कोई भी ऐसा काम नहीं करते थे मशीनरी का जिससे उनको नॉइस पॉल्यूशन हो, उनको सोने में और रहने में तकलीफ हो. तो NN एवरेज हमने करीब 2.5 मीटर का हम एक मान सकते हैं कि डेप्थ में एक्सप्लोसिव किया, और टोटल 350 मीटर में करीब 120 हमारे ब्लास्ट किए गए. गुजरात में एक टनल है, बाकी 7 टनल, टोटल 8 टनल है, 7 टनल महाराष्ट्र स्टेट के अंदर है. और इसके अंदर ये है कि जो इसका जो डिजाइनिंग है वो सारा जैपनीज एक्सपर्ट के द्वारा दिया गया, वो उसी के अनुसार जो हमने काम कराया गया है. टनल हमारा एक साल के अंदर ये काम पूरा हो गया हमारा, जब हमने शुरू किया था और आज हम खड़े हैं, इसका ब्रेक थ्रू हमारा एक साल के अंदर कम्प्लीट हो गया.
વલસાડને અડીને આવેલ પાલી હિલ વિસ્તારમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ અને એટીબી પ્લાન્ટને લઈને સ્થાનિકોએ કામગીરી અટકાવી વિરોધ નોંધાવતા મામલો ગરમાયો હતો। વલસાડ નગરપાલિકા દ્વારા શહેરીજનોને ડ્રેનેજની વધુ સુવિધા આપવા માટે ભાગડાવાડા ગામે પડતર જમીનમાં ઈટીપી પ્લાન્ટ નાખવાની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ આ જગ્યાની ચારે બાજુએ ખાનગી માલિકોની જમીનો આવેલ છે। કોસંબા, ભાગડાવાડા, તિથલ જેવા ગામના છેવાડાની જમીનો ખાનગી મિલકત આવતી હોવાથી ભાગડાવાડાના છેવાડે ઈટીપી પ્લાન્ટમાં લાઈન લઈ જવા અને અવરજવર કરવા ખાનગી જમીન માલિકોની જગ્યામાં બનાવવામાં આવેલ રસ્તાઓનો ઉપયોગ પાલિકા દ્વારા કરવાની તજવીજ પોલીસ પ્રોટેક્શન હેઠળ થઈ રહી છે, જેની સામે ભાગડાવાડા પાલી હિલના કીર્તિ ડેવલપર્સની ખાનગી જમીનના રસ્તાઓ પણ ઉપયોગ કરવા માટે પાલિકા સામે એસપીને ફરિયાદ કરવામાં આવી હતી। તેમ છતાં હજી પાલી હિલ નંબર 2 અને 3ની સોસાયટીઓના રહીશોએ કલેક્ટર શિપ્રા આગરે સમક્ષ પહોંચી પાલિકાને તેમની માલિકીની પ્રોપર્ટીમાંથી રસ્તો ઉપયોગ કરતા રોકવા રજૂઆત કરી હતી। તેમ છતાં પાલિકા દ્વારા આજે ઈટીપી પ્લાન્ટ અને ડમ્પિંગ સાઇટની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જેને લઈ પાલિકાની કામગીરીનો વિરોધ કરવા પાલી હિલનો ગેટ બંધ કરી પાલિકાના ઇજનેર સહિતના અધિકારીઓને પાલી હિલમાં પ્રવેશતા અટકાવ્યા હતા, જેને લઈને મામલો ગરમાયો હતો। દાદરા નગર હવેલીના પીપરિયા વિસ્તારમાં એક કાર ચાલકે રિવર્સ લેવાને બદલે આગળ હંકારી મુકતા કાર એટીએમમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી તો અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પીપરિયા વિસ્તારમાં એક કાર એટીએમ મશીનના કેબિનમાં ઘૂસી ગઈ હતી। 2 નાના વાહનોને ટક્કર મારી એટીએમમાં ઘૂસેલી કારના કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। બનાવ બાદ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી। બનાવની વિગત મુજબ સેલવાસના પીપરિયા રોડ ઉપર આવેલ સ્ટેટ બેંકમાં રામકરણ વર્મા નામનો એક વ્યક્તિ ચલણ ભરવા આવ્યો હતો, જે બેંકમાંથી કામ પતાવી પોતાની કારમાં બેસી અને કારને રિવર્સ લેવાને બદલે બેદરકારી રીતે આગળ ભગાવતા કાર સીધી જ એટીએમમાં ઘૂસી ગઈ હતી, જે દરમિયાન 2 વાહનોને પણ અડફેટે લીધા હતા, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। બનાવને પગલે બેંકમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પીપરિયા આઉટપોસ્ટ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આ મામલે કાર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી। આ ઘટનામાં 2 વાહનોને નુકસાન પણ થયું હતું। चालान भरने आया था तो उसका क्या है, लेके जा रहा था, यहाँ नहीं भरा गया था, जा रहा था किलोनी नहीं, एक आदमी को लगा है। विश्व हिंदू परिषद बजरंग दल द्वारा शुरू करायेल शौर्य जागरण यात्रा दमण खाते आवी पहुंची हती, जेनु मशाल चौक खाते दमण ना भाजप कार्यकर्ताओं स्वागत कर्युं हतुं। બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા દમણ પહોંચી હતી। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રદેશ દ્વારા અમર બલિદાનોની બહાદુરીની ગાથા દર્શાવતી શૌર્ય જાગરણ યાત્રા શરૂ કરવામાં આવી છે, જે યાત્રા ગઈકાલે રાત્રે દમણના દુનેઠા વિસ્તારમાં પહોંચી હતી, જેનું દુનેઠા અને દમણના લોકોએ પૂજન કરી સ્વાગત કર્યું હતું, જેમાં દુનેઠા પંચાયતના સરપંચ સવિતા પટેલ અને ભરત પટેલ, સંજય મહારાજ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ યાત્રામાં ભાગ લીધો હતો અને ભગવાન રામ, માતા જાનકી, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું અને 51 આરતીની થાળીઓ અર્પણ કરી પૂજન કર્યું હતું। ત્યારબાદ દમણમાં સામૂહિક રીતે હનુમાન ચાલીસાના પાઠ અને ભજન કીર્તન કરીને યાત્રાને અટકાવવામાં આવી હતી, જે બાદ આજે દમણના મોટી વાકડ વિસ્તારમાં ભીમપોર જલારામ મંદિર, દલવાડા વાસુકીનાથ મહાદેવ મંદિરે આરતી કર્યા બાદ મશાલ ચોક વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, સેક્રેટરી જિગ્નેશ દયાભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, સતીશભાઈ પટેલ, મહેશ આગરિયા, બાબુ પટેલે ભગવાન શ્રી રામના આશીર્વાદ લીધા હતા અને રથને દમણના વિવિધ વિસ્તારોમાં રવાના કર્યો હતો। જણાવી દઈએ કે આ શૌર્ય યાત્રા ભગવાન આચાર્ય શરદભાઈ વ્યાસના આશીર્વાદથી કરવામાં આવી છે, જેનો હેતુ 1990 અને 1992માં શ્રી રામ જન્મભૂમિ અભિયાનમાં અંદાજિત 40 કાર સેવકોના બલિદાનને સન્માનવાનો છે। પારડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રિક્ષામાં લઈ જઈ રહેલ 100 નંગ વીજ કંપનીના ઇલેક્ટ્રિક મીટર, જેની કિંમત ₹12,000 ઝડપી લઈ એક ઈસમની ધરપકડ કરી છે। પારડીમાં વીજ કંપનીના 100 મીટર કોઇલ એલ્યુમિનિયમના પાર્ટ્સ ચોરી કરતા એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે।
पारडी पोलिस पेट्रोलिंग में थी जे दरमियान रिक्षा नंबर GJ15AU8868 में कोथड़ा में वीज कंपनी मीटरो भरी जाइ रहा होवानी माहिती मळता मोतीवाड़ा ब्रिज पास वॉच गोठवी बातमीवाड़ी रिक्षा ने अटकावी जता रिक्षा में कंतानना कोथड़ा में थी वीज कंपनी अलग अलग वोल्टेज मीटरो मळी आव्या हता। रिक्षा चालक कमलेश शुक्कर गारिया उम्र वर्ष 40 रहे ओरवाड़ा डूंगर फड़ियानी पोलीसे बिल जेवा आधार पुरावा मांगी पूछपरछ करता तेणे गल्ला तल्ला करी उड़ा जवाब आप्यो हतो अने तमाम मीटरो चोरी अथवा छळकपटथी मेळव्या होवानुं जणाता 50,000 रिक्षा अने 100 इलेक्ट्रिक मीटर किंमत ₹12,000 मळी कुल 62,000 मुद्देमाल पोलीसे 41D मुजब तेमज CRPC 102 मुजब कब्जे लई चालकनी धरपकड़ करी हती। आ मीटरो में लागेल कॉइल अने एल्युमिनियमना पार्ट्स नी भंगारना भाव में सारी किंमत मळती होय जे माटे चोरी अथवा छळकपटथी मेळव्या होवानी आशंका छे। बाकी सत्य हकीकत पोलीस नी वधु तपास में ज बहार आवशे। जता पहला फरी एक नजर आजना मुख्य समाचारों पर। जरोली गामे बुलेट ट्रेन टनल ना आखरी एंट्रेंस ने एक्सप्लोसिव नी मदद थी ब्रेक थ्रू करवामां आव्यो। पाली हिल विस्तार में डंपिंग साइट और ATP प्लांट नो विवाद वकर्यो स्थानिकों काम अटकाव्यो। सेलवास में बेदरकार कार चालके बे वाहनों ने टक्कर मारी कार ने ATM मशीन नी केबिन में घुसाड़ी। दमण पहुंचेली बजरंग दल नी शौर्य जागरण यात्रा नो नगरजनों द्वारा भव्य स्वागत करवामां आव्यो। समाचारों में आज बस आटलू ज। वधु समाचारों माटे जोता रहो जेट न्यूज। त्यां सुधी मने रजा आपशो। नमस्कार। Thank you.